જે અંતઃસ્ત્રાવ હોય છે તે ત્રીજો અંતઃસ્ત્રાવ છે જે પિટ્યુટરી ગ્રંથિની અંદર ઉત્પન્ન છે એ થાય છે બરોબર છે તે અન્ય અંતઃસ્ત્રાવ કે અન્ય અંતઃસ્ત્રાવ છે શું કાર્ય કરે છે તો કે ભાઈ જનનપિંડ હોય છે જે જનનપિંડ હોય છે તેના અંતઃસ્ત્રાવો છે તેનું ઉત્પાદનનું નિયંત્રણ કરે છે શુક્રાણુ અને અંડપિંડ છે આ જનનપિંડ કહેવાય તેની અંદર જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેનું નિયંત્રણનું કાર્ય છે જે પિટ્યુટરી ગ્રંથિ છે તેમાં અન્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે કાર્ય કરે છે અને બીજા નંબરમાં અંડપિંડમાં જે અંડકોષો ઉત્પન્ન થાય છે અને શુક્રપિંડની અંદર જે શુક્રકોષો છે તે ઉત્પન્ન થાય છે તેનું પરિપક્વનું કાર્ય છે તેના પરિપક્વનું કાર્ય છે તે અન્ય અંતઃસ્ત્રાવ જે પિટ્યુટરી ગ્રંથિની અંદર ઉત્પન્ન થાય છે તેનું કાર્ય કરે છે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો પિટ્યુટરી ગ્રંથિ છે એમાં જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે બરોબર છે એ શરીરની અંદર છે જે જે પ્રકારની અસર છે આ જોવા મળે છે એ ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવ છે તેની જુદી જુદી અસર છે તે જોવા મળે છે અને અંતઃસ્ત્રાવ વિશે પણ આપણે સમજી ગયા કે અંતઃસ્ત્રાવ છે તે લોહીની સાથે ભળી જાય છે અને ક્યાં પહોંચે છે તો કે લક્ષ્યાંક સ્થળ ઉપર પહોંચે છે અને લક્ષ્યાંક સ્થળ ઉપર પહોંચે અને ત્યાં પ્રતિક્રિયા છે તેમની ચાલુ થાય છે જે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરી ગયા તો આગળ જોઈએ પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ સ્વાદુપિંડ તેમજ એડ્રેનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે શુક્રપિંડ અને અંડપિંડ છે ગ્રંથિઓ જે આવેલી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તેની સિવાયની ગ્રંથિઓ છે પિટ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ એડ્રેનલ ગ્રંથિ સ્વાદુપિંડ ગ્રંથિ આ બધી ગ્રંથિઓ પણ છે તે આવેલી છે બોઝો અને પેલીને યાદ છે જ્યારે તે તેની માસીને ઘરે રહ્યા હતા જે ડોક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકાજી હતા એમના છોકરાને જોયો હતો જેનું ગળું વધારે પડતું ખુલેલું હતું હવે બોઝો અને જે પહેલી છે માસીના ઘરે જ્યારે ગયા હતા તો ત્યાં છે ડોક્ટર હતા અને ત્યારે તેમણે ત્યાં કાકા છે બરાબર એમના છોકરાને છે તેમણે જોયો હતો એમને ગળું છે તે ખુલેલું હતું મિત્રો આ જે ગળું છે ફૂલાઈ જાય છે બરાબર ત્યાં એક જે થાઇરોઇડ ગ્રંથિ છે એને ફૂલાવાથી આ રોગ થાય છે જેને ગોઇટર તરીકે ઓળખવામાં આવે છે ગોઇટર જે હોય છે તે શું કામ થાય છે કારણ કે થાઇરોક્સિન જે હોય છે તેનું ઉત્પાદન છે તે ઓછું થઈ જાય છે જેના કારણે આ ગ્રંથિ છે તે ફૂલાઈ જાય છે અને ખાસ યાદ રાખજો કે ગોઇટરનો જે રોગ છે તે એક આયોડિનની એક તો ઉણપથી થાય છે આયોડિનની જો ઉણપ શરીરમાં સર્જાય તો આ ગોઇટર નામનો છે તે રોગ થાય છે ક્યાં થાય છે તો ગળામાં બરાબર છે કઈ ગ્રંથિ છે તે ખુલી જાય છે તો કે થાઇરોઇડ ગ્રંથિ છે તે ખુલી જાય છે જેના કારણે આ ગોઇટર નામનો રોગ થાય છે કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી અને મિત્રો આ જે થાઇરોઇડ ગ્રંથિ છે તેની અંદર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો કે થાઇરોક્સિન યાદ રાખજો થાઇરોઇડ ગ્રંથિ છે ક્યાં આવેલી છે તો કે ગળાના ભાગની અંદર આવેલી છે ગળામાં આવેલી છે અને કયો અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિ ઉત્પન્ન કરે છે તો કે થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે જો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન છે તે ઘટી જાય કે ઉત્પાદન ઘટતું બંધ થઈ જાય તો ગોઇટર નામનો રોગ થઈ શકે ગોઇટર રોગ ગોઇટર નામનો રોગ છે તે થાય છે જેના કારણે ગળાની ગ્રંથિ છે તે ફૂલી જાય છે ત્રણે ત્રણ વસ્તુ છે આપણે યાદ રાખવાની છે હવે આગળ જોઈએ કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેહથી પીડાય છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી નવો અંતઃસ્ત્રાવ છે તે મિત્રો હવે આપણે કે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે ક્યાં ઉત્પન્ન થાય છે તો કે સ્વાદુપિંડ હવે પહેલીને ભૂજો છે તેમાં
માસીના ઘરે ગયા માસી એમ કીધું કે તેમના જે માસા છે તે મધુપ્રમેહ નામના રોગથી તે પીડાય છે. મધુપ્રમેહ નામનો રોગ છે અને આપણે ડાયાબિટીસ તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ, તેને મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે. મધુપ્રમેહ કે ડાયાબિટીસ બંને એક જ છે મિત્રો. કોની ઉણપથી આ રોગ થાય છે? તો કે ઇન્સ્યુલિનની ઉણપથી. કઈ ગ્રંથિની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે? તો કે સ્વાદુપિંડ જે ગ્રંથિ છે તેની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. મિત્રો, આ ડાયાબિટીસ થવાનું કારણ શું છે? કે ભાઈ ઇન્સ્યુલિન છે તે આપણે સ્વાદુપિંડ નામની જે ગ્રંથિ છે બરાબર, એમાં ઇન્સ્યુલિન નામનો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થવાનું છે તે બંધ થઈ જાય છે. જેના કારણે શું થાય છે કે જે રક્ત જે લોહી હોય છે તેની અંદર શર્કરાનું પ્રમાણ છે તે વધી જાય છે. અને જો આ શર્કરા છે બરાબર છે તેનું પ્રમાણ છે લોહીની અંદર વધી જાય તો આપણે ડાયાબિટીસ કે મધુપ્રમેહ રોગના શિકાર બની જઈએ છીએ. અને બને ત્યાં સુધી છે આપણે ગળિયા ખોરાક જે હોય છે બજારમાં મળતા હોય છે તો એવા ગળિયા ખોરાક છે ખાવામાં આપણે ઓછું રાખવું જોઈએ. અને બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ હોય કે આપણે માપે ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે, પણ કોઈ પણ વસ્તુનો જ્યારે અતિરેક કરવામાં આવે ત્યારે તે નવા રોગને છે નિયંત્રણ આપતું હોય છે. આપણા ખોરાકની અંદર છે આવી કાળજી છે આપણે રાખવી જોઈએ. આગળ જોઈએ. બુજો તેમજ પહેલી તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રીનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેમની માસીએ તેમણે જણાવ્યું કે એડ્રીનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખે છે. એડ્રીનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન કરે છે. એડ્રીનાલિન સ્ત્રાવ ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિમાં નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. મિત્રો, ત્યાર પછીની જે ગ્રંથિ આવેલી છે આપણે એના વિશે સમજીએ થોડું. એડ્રીનલ ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો મૂત્રપિંડ જે હોય છે તેના અગ્ર ભાગમાં એટલે ઉપરનો જે ભાગ હોય છે ત્યાં એડ્રીનલ ગ્રંથિ છે તે આવેલી હોય છે. એડ્રીનલ ગ્રંથિની અંદર કયો અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે? તો એડ્રીનલ જે ગ્રંથિ હોય છે તેમાં એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે. આ જે અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે તેનું કાર્ય શું છે? તો કે રુધિર છે, રુધિર એટલે કે લોહી છે તેની અંદર જે ક્ષારની માત્રા છે બરાબર છે તે વધી ન જાય તેનું નિયંત્રણ કરવાનું કાર્ય છે આ એડ્રીનાલિનનો જે અંતઃસ્ત્રાવ છે તે કાર્ય કરે છે. બીજા નંબરની અંદર આપણે જોઈએ તો એડ્રીનાલિન નામનો જે અંતઃસ્ત્રાવ છે કોઈ ચિંતાઓ હોય કે કોઈ ગુસ્સો હોય બરાબર છે તે સમય દરમિયાન છે કોઈ ઉત્તેજનાની અવસ્થા હોય છે તો તે સમય દરમિયાન તેને નિયંત્રણ કરવાનું કાર્ય છે તે એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે તે કરે છે. અને ખાસ કારણે ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. એડ્રીનલ ગ્રંથિ છે ક્યાં આવેલી છે? તો કે મૂત્રપિંડના અગ્ર ભાગ ઉપર એડ્રીનલ ગ્રંથિ છે તે આવેલી છે. એડ્રીનલ ગ્રંથિમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો કે એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે તે એડ્રીનલ ગ્રંથિની અંદર છે તે ઉત્પન્ન થાય છે. એડ્રીનાલિન જે અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે એની અસર શું છે બરાબર છે? તો એડ્રીનાલિન જે અંતઃસ્ત્રાવ છે તેના કારણે જે રુધિર હોય છે તેમાં ક્ષારની માત્રાનું નિયંત્રણ કરે છે. બીજા નંબરની અંદર જોઈએ તો કે ચિંતા છે, ભય છે, ઉત્તેજના છે તેનું નિયંત્રણ કરવાનું કાર્ય છે તે પણ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે તે કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાનો અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે. પિચ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. મિત્રો, આપણે આગળ છે પિચ્યુટરી ગ્રંથિ છે તેના વિશે આપણે સમજી ગયા હતા કે જે એડ્રીનલ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે તેને અંતઃસ્ત્રાવો છે મુક્ત કરવાનો આદેશ કોણ આપે છે? તો કે પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ છે તે થાઇરોઇડ ગ્રંથિ અને એડ્રીનલ ગ્રંથિ છે તેને અંતઃસ્ત્રાવો મુક્ત કરવાના આદેશ આપે છે. ત્યારે જ એડ્રીનલ ગ્રંથિ અને જે
થાઇરોઇડ ગ્રંથિ છે તેમાં અંતઃસ્ત્રાવો છે તે ઉત્પન્ન થાય છે અને પિચ્યુટરી ગ્રંથિ છે તેમાં આપણે જે પહેલો અંતઃસ્ત્રાવ જોયો તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અંદર આપણે જોયું તો જે વ્યક્તિ છે તેની વૃદ્ધિ છે બરાબર તેને નિયંત્રિત કરવાનું કાર્ય છે કે એને વૃદ્ધિ જે હોય છે બરાબર એને પ્રેરવાનું કાર્ય છે કે આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે તે કરતું હોય છે હવે મિત્રો આગળ વિભાગ આપેલો છે 10.8 પીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવનો ફાળો કીટકો અને દેડકાઓ છે તેના શરીરમાં પણ છે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે તેના કારણે તેના શરીરમાં પણ છે તે ફેરફાર થતા હોય છે તો તેના વિશે થોડુંક આપણે અભ્યાસ કરીએ તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો રેશમના જે કીડા છે તેના વિશે આપણે ધોરણ 7ની અંદર છે તે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રેશમના જે કીડા છે તેની ચાર અવસ્થાઓ છે બરાબર છે તાત્વિક અવસ્થાથી રેશમના કીડાની અવસ્થા કઈ અવસ્થા હતી એક પહેલી અવસ્થા કઈ હતી તો કે ઇન્ડો તેમાંથી શેમાં રૂપાંતર થતું હતું તેનું તો કે ડીમ ત્યાર પછીની ત્રીજી જે એમની અવસ્થા હતી એ કઈ હતી તો કે પ્યુપા અને ચોથી કઈ અવસ્થા હતી તો કે રેશમનું પતંગિયું આ રેશમના કીડા છે તેની અવસ્થા તેના વિશે આપણે 7માં ધોરણની અંદર છે તે અભ્યાસ કરી ગયા ત્યારબાદ એને કીધેલું છે કે જે દેડકા છે તેના જીવનચક્ર વિશે દેડકાનું જે જીવનચક્ર શરૂ થાય જે દેડકો છે તેનો પુખ્ત જે દેડકાની અંદર રૂપાંતર થાય છે તો તે કઈ રીતે થાય છે બરાબર તો તેને આપણે જોઈએ જીવનચક્ર ત્યાર પછી અંત્ય ટેડફોન અને છેલ્લે પુખ્ત ડેડકો ઈંડા હોય છે તેમાંથી શરૂઆત ડેડકોલ અંત્ય ડેડકોલ અને પુખ્ત ડેડકો છે તેમાં તેનું રૂપાંતર થાય છે એટલે મિત્રો જે કેટલાક વિશિષ્ટ પ્રકારના જે પરિવર્તનો થાય છે તે પરિવર્તનો છે તે અંતઃસ્ત્રાવને આભારી હોય છે જોઈએ આગળ ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે ધોરણ 7માં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો મિત્રો રેશમના કીડાની જે જીવનચક્ર છે ઇન્ડો ડીમ ત્યાર પછી પ્યુપાની અંદર રૂપાંતરને છેલ્લે રેશમનું પતંગિયું બની જાય છે તેવા જ પ્રકારે ડેડકોલને પણ પુખ્ત ડેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે જે ડેડકો હોય છે ડેડકા હોય તો તે ઈંડા ઈંડામાંથી શરૂઆતનો ડેડકોલ ડેડકોલ બને ત્યાર પછી અંત્ય ડેડકોલ બને અને ત્યાર પછી પુખ્ત ડેડકો છે જેમાં રૂપાંતર થતું હોય છે લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે 9મા પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા મિત્રો કે કેટલાક વિશિષ્ટ પરિવર્તનો છે જે થતા હોય છે બરાબર અને જે પુખ્ત બનવાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કાયાંતરણ તરીકે છે તે ઓળખવામાં આવે છે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે ખાસ યાદ રાખજો મિત્રો કીટકોમાં નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ
द्वारा થાય છે. કીટકોમાં પાયાતલનનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. પ્રશ્નમાં પૂછાય કે કીટકોમાં પાયાતલનનું નિયંત્રણ ક્યાં અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તમે જવાબમાં લખી શકો કીટકોમાં પાયાતલનનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. મિત્રો, ડેટકાની અંદર જે કાયાંતરણની પ્રક્રિયા થાય છે તો તેમાં થાઇરોઇડ જે ગ્રંથિ આવેલી હોય છે તેના દ્વારા જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે, તેના દ્વારા આ કાયાંતરણ જે હોય છે તેનું નિયમનની પ્રક્રિયા થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. મિત્રો, જે ડેટકો હોય છે ડેટકામાં કાયાંતરણનું નિયંત્રણ થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થતા થાઇરોક્સિન રાખીએ. હવે આગળનો જે અભ્યાસ છે તે હવે આપણે આગળના વિડીયોમાં કરીશું.